નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દૂધ પીવાના અગણિત ફાયદા છે. બેશક દૂધમાં બધા આવશ્યક પોષક તત્વો જેવા કે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન બી ટુ અને બી ટ્વેલ્વ રહેલા છે, પરંતુ દૂધ પીધા પછી અમુક વસ્તુઓનું સેવન કરવું તમારા શરીર માટે ક્યારેક નુકસાનદાયક પણ બની શકે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દૂધ પીધા પછી કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીશું દાળની. મોટાભાગના ઘરોમાં રાતના સમયે દાળ બનતી હોય છે અને રાતના સૂતા પહેલાં ઘણા લોકો દૂધનું પણ સેવન કરતા હોય છે. ભૂલથી પણ કદી દૂધ પીધા પછી દાળનું સેવન ન કરવું જોઈએ, તેનાથી હાર્ટ એટેકનું જોખમ રહે છે. દૂધ અને દાળના સેવનની વચ્ચે ઓછામાં ઓછા 2 કલાકનો ગેપ રાખવો જોઈએ. બીજા નંબરે છે મૂળા. દૂધ પીધા પછી મૂળા કે મૂળાથી બનેલી કોઈ અન્ય ડીશનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે અને તમને ત્વચા રોગોનું જોખમ પણ થઈ શકે છે. દૂધ પીધા પછી ઓછામાં ઓછા 2 કલાક પછી મૂળા ખાવા જોઈએ. દૂધ પીધા પછી ક્યારેય માછલી પણ ન ખાવી જોઈએ. આ સાથે દૂધથી બનેલી કોઈ અન્ય વસ્તુઓ પણ ન ખાવી જોઈએ, કેમ કે તેનાથી સ્કિન પર સફેદ ડાઘ પડી જાય છે. એટલું જ નહીં, તેના સેવનથી ઉલટી અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે. તેથી દૂધ પીધા પછી કે પહેલાં ક્યારેય પણ માછલીનું સેવન ન કરવું જોઈએ. તમે જીમ જનારા ઘણા લોકોને જોયા હશે કે તેઓ દૂધની સાથે કેળાનું સેવન કરતા હોય છે. ક્યારેય પણ કેળાનું સેવન દૂધ, દહીં કે છાશ સાથે ન કરવું જોઈએ. તેના લીધે પાચન ખરાબ થઈ શકે છે અને બોડીમાં ડિટોક્સ પેદા થઈ શકે છે. દૂધમાં કેલ્શિયમ મળી આવે છે, જે ફળોમાંના એન્ઝાઇમને અવશોષિત કરી લે છે. દૂધ પીધા પછી ફણસનું પણ સેવન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ પછી લીંબુ અને મીઠા જેવી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ. તેનાથી તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ધાધર, ખસ, ખરજવું વગેરે થઈ શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.